સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા આ બે વ્યક્તિઓની વાત કરું એટલે અત્યારે બધાને એમના જે ઝઘડાનો ટોપિક છે બધાને યાદ આવી ગયો છે. જો લોકોને યાદ નથી અને હું શોર્ટમાં કહી દઉં, સંદીપ મહેશ્વરી જે છે બહુ મોટા મોટિવેશનલ સ્પીકર છે અને વિવેક બિંદ્રાની વાત કરું તો એક આપણને બિઝનેસ આઈડિયા આપે છે કે આપણે આપણો બિઝનેસ કેવી રીતે ગ્રો કરીએ યા ફિર બિઝનેસ શું બેનિફિટ થશે. હું ઝઘડાની વાત કરું ને તો મારો પોઈન્ટ બસ એટલો જ છે કહેવા માટે કે જ્યારે સંદીપ મહેશ્વરીના પ્રોગ્રામમાં વાત થઈ રહી હતી અબાઉટ ધ બિઝનેસમેન કે પૈસા લે છે, પ્રોપર બિઝનેસ કરતા શીખવાડતા નથી, સો એન્ડ સો જે પણ ટોપિક હોય, પણ પર્ટિક્યુલર એ જ્યારે સેમિનારમાં એમનું તો નામ લેવાયું નહોતું, બટ સ્ટીલ વિવેક બિંદ્રાએ ને થયું કે આ જે ટોપિક છે મારા ઉપર થઈ રહ્યો છે અને ઓબ્વિયસલી એમને કોમેન્ટ પાસ કરી સંદીપ મહેશ્વરીને લીગલી નોટિસ ભેજી કે ભાઈ તમે આ રીતે ઓફિશિયલી સેમિનારમાં મારું નામ લીધું છે, હું તમને જોઈ લઈશ ને બધું, રાઈટ? પછી થોડા ટાઈમ પછી એમના પર્સનલ વસ્તુ આવી કે એમના પત્નીએ, જો વિવેક બિંદ્રાના જે હમણાં જ મેરેજ થયા છે અને એમના પત્નીએ એમના ઉપર એવું કીધું કે મને મારે છે, હજી રિસન્ટલી આઈ થિંક 15 યા 20 ડેઝ થયા હશે. વાત એ જ છે કે ફોર એક્ઝામ્પલ બહુ ગુજરાતીમાં પણ મસ્ત કહેવત છે કે જ્યારે આપણે રસ્તા પર ચાલતા હોઈએ ને અને કૂતરું જો આપણે ભસે તો આપણે સામે ભસવાના જ. બટ એવી જ વસ્તુ છે, ચલો એવો ટોપિક થઈ ગયો, હવે કોઈ પણ સ્પેસિફાઈડ સેમિનારમાં મારું નામ લેવાયું નથી તો હું શું કરવા એ વસ્તુને મારા ઉપર લઈને લીગલ જો એ લીગલ નોટિસ ભેજી ના હોત, એ લીગલ નોટિસ પર વાત મતલબ એ સેમિનાર થયો વાત પતી ગઈ, જો એમને આટલું હું જોઈ લઈશ અને આ કરી લઈશ, જો એ વસ્તુની શરૂઆત ના થઈ હોત તો અત્યારે જ્યારે એમના પર્સનલ જે પણ વસ્તુઓ છે જે બહાર આવી રહી છે શું એ આવી હોત? શાયદ નહીં. જિંદગીનો એક રૂલ છે, જો તમારા ઉપર કોઈએ ફોર્સ કરીને એક નેગેટિવ કોમેન્ટ ઉઠાવી દીધી ને તો બધા તો બેઠા જ છે એ નેગેટિવ કોમેન્ટનો સપોર્ટ કરે, અરે હા હા એને તાર જોડે આવું કરે, મારી જોડે પણ આવો જ કરો, અરે મારે જોડે ચલો આપણે બધા ભેગા થઈ જઈએ. બટ આવી જ વસ્તુ છે ને, એ સેમિનારમાં જે પણ થયું એ સ્પેસિફાઈડ નામ નહોતું લેવાયું, તો માય પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણે સામે કરીને આપણે કૂવામાં ના પડવા જવાય કે હું સામે કરીને શું કરવા એવું બતાવું કે ઓકે કોઈને આઈડિયા ના પણ હોય ને તો પણ બધાને આઈડિયા આવી જાય, ઓ શીટ ઓકે આ જે પર્સનની વાત થઈ હતી તો એ મતલબ આની વાત ઉપર વાત થઈ હતી. બિકોઝ જ્યાં સુધી સ્પેસિફાઈડ નામ લેવાયું નથી દુનિયામાં એવા ઘણા લોકો છે જે બિઝનેસ પર તમને આઈડિયા આપે છે, એક વિવેક બિંદ્રા તો છે જ નહીં, તો પછી કઈ રીતે સ્પેસિફાઈડ યુઝ થયું? એટલે એવી જ રીતે જીવનમાં આપણે જ્યાં સુધી તમારું નામ ના લેવાય ને ત્યાં સુધી બહુ આપણે હોશિયારી નહીં કરવી. ઓકે ઓય તો મને પણ અગર એ વ્યક્તિ સ્પેસિફાઈડ તમારા નામથી તમને કંઈ કહે છે તો હા તમે જરૂર રિપ્લાય આપો, પણ જ્યાં સુધી ના લે ત્યાં સુધી રિપ્લાય આપવાની શું જરૂર છે? તો આ જે પૂરો જે વસ્તુ થઈ રહી છે અત્યારે એમાં તમારો શું વિચાર છે જરૂરથી કોમેન્ટમાં મને શેર કરજો.